માંગરોળના ગેડ પંથકમાં ગામોમાં વરસાદી પાણીના લોકોને હાલાકી પડી રહી છે. જૂનાગઢ માંગરોળના ગેડ પંથકમાં ગામોમાં લોકોને હાલાકી જાણવા મીડિયાની ટીમ પહોંચી હતી. માંગરોળ તાલુકાના સામરડા ગામે જ્યાં ખેડૂતો તેમજ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. હજુ પણ ગેડ પંથકની આગામી ગામોમાં 18મી સદીમાં લોકો જીવી રહ્યા હોય તેવો માહોલ છે. ભારે પૂરના કારણે ગેડ પંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. લોકો જાય તો ક્યાં જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. હાલ તો ખેડૂતોએ વાવણી કરેલ બિયારણનું ધોવાણ થઈ ગયું છે. સરકાર માત્ર બટકું નાખીને ખેડૂતોને મનાવે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું. હાલમાં ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચે વાવેતર કરીને બિયારણ ફેલ ગયા છે. ઉપરવાસના વરસાદ, ભારે વરસાદને કારણે અમારે ઓજત નદીના પાણી ઘેડ વિસ્તારમાં અને ઘેડ વિસ્તારમાં પણ વરસાદ એની હિસાબે અમારે અહીં નદી નાળાના પાળા તૂટી જાય. કેમ કે અહીંયા આ વસ્તુ કાસા છે, જો ઉપરથી જ પેસિંગ કોકરેટથી પાળા બાંધે તો અમારે ઘેડને વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાય નહીં અને જે ઘરોમાં પાણી ગરી જાય એ ન ગરે અને વ્યવસ્થિત રીતે રોડનું ધોવાણ ન થાય ને કાયદેસર જો આ પાળા છે આ બધા તૂટેલા છે એને કાયદેસર રીતના ઊંડા પોળા અને પેસિંગ કોક્રેટથી કરીને જો એ કરે તો વ્યવસ્થિત થાય તો આ ઘેડ વિસ્તાર રહે, બાકી એકના સમયે આ ઘેડ વિસ્તાર નાબૂદ થઈ જાય. કેમ કે ઘેડ વિસ્તારમાં રહેવાવાળું કોઈ નહીં હોય, આખા દરિયામાં જ વહી જાય. જૂનાગઢ અને મંદિરાના જસોદમાં અતિ ભારે વરસાદને કારણે અને ઘેર પંથકમાં અતિ ભારે વરસાદને કારણે પૂર આવી જતા અત્યારે અમારે નદીઓ અને કેનાલોના નાળા નીકળી ગયા છે અને ખેતરોમાં પણ ખૂબ ધોવાણ થયા છે. તો અત્યારે ગુજરાત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અમારો ઘેર પંથક વિનાશ તરફ આગળ વિનાશમાં ધકેલાઈ રહ્યો છે અને રોડ રસ્તા બધી તૂટી ગયું છે અને મેડિકલ બકાલા અને નિશાળના છોકરા અને બાળકોને ભણવામાં પણ કેન્દ્રમાં અમારા સાંસદ સભ્ય છીએ મનસુખભાઈ માંડવીયા મિનિસ્ટર થઈને બેઠા હોય તો ખેડનું એક ધ્યાન દોરે એવી અમારી નંબર. સ્ટાફ જોઈએ છે. મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક. ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ. ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી 2 મેલ. માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી 1 મેલ. સંપર્ક 9752-061-2426. તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે.